અહીંયા ઉપસ્થિત મહાનુભાવો વડીલો ને નિરૂપાના તરફથી નમન તથા વંદન. હું આજે બેટી બચાવો બેટી પઢાઓ વિશે થોડું કહીશ, તે શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. શબ્દ એક શોધો તો સરિતા નીકળે, શબ્દ એક શોધો તો સરિતા નીકળે, કુઓ ખોદો તો સરિતા નીકળે, કુઓ ખોદો તો સરિતા નીકળે. અદ્ભુત અસીર છે આ ભારત ભૂમિની, અદ્ભુત અસીર છે આ ભારત ભૂમિની, મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. જગત જેવા પિતા આવીને અહીંયા હણહાંકે તો, જગત જેવા પિતા આવીને અહીંયા હણહાંકે તો, હજી પણ ક્યાંક સીતા નીકળે, હજી પણ ક્યાંક સીતા નીકળે, હજી પણ ક્યાંક ધમકે છે લક્ષ્મણ ની રેખા, હજી પણ ક્યાંક ધમકે છે લક્ષ્મણ ની રેખા, કે જ્યાંથી રાવણ જેવા રાક્ષસ નીકળે, કે જ્યાંથી રાવણ જેવા રાક્ષસ નીકળે. સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને આજ સુધી કુદરતે કોઈ હસતું ખીલતું અને નિસ્વાર્થ સર્જન કર્યું હોય તો તે છે દીકરી. દીકરી એ તો જગદંબાના અવતાર સમી લીલો દીવો કહેવાય, તુલસીનો પાવન છોડ કહેવાય, કરુણા ત્યાગ અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. સ્નેહની સુરત છું, મમતાની મૂરત છું, પ્રેમના અમાપ સાગર જેવી બેટી તારી જાત છું. દીકરી એ તો એક અમૂલ્ય ભેટ છે, સૃષ્ટિનો આધાર છે અને શિક્ષા તેનું હથિયાર કહેવાય. આ એ તે છે જે રાણી લક્ષ્મીબાઈ તલવાર લઈને જંગમાં અંગ્રેજો સામે લડ્યા હતા. આ એ તે છે જે સાવિત્રી અમરાત પાસેથી પોતાના પતિનો પ્રાણ લઈને આવ્યા હતા. આ એ તે છે જે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ જેવા અંતરિક્ષમાં જઈને ઉડાન ભરીને આવ્યા હતા. આ એ તે છે મમતા બેનર્જી, આનંદી પટેલ મુખ્યમંત્રી, દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા હતા. આ બધું જોઈને મને લાગે છે કે સ્ત્રીઓમાં કેટલી બધી શક્તિઓ રહેલી છે, કેટલા ભ્રષ્ટ લોકોએ આ બધી શક્તિઓને દબાવી રાખી હતી. તેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીને શિક્ષિત કરવા, તેમને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તે અભિયાનનું નામ છે બેટી બચાવો બેટી પઢાઓ. 22 જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના રાજ્યમાં આ બેટી બચાવો બેટી પઢાઓ નામનું અભિયાન શરૂ કર્યું. આખા દેશમાં શરૂ કર્યું હતું, પરંતુ હરિયાણાના રાજ્યમાં સૌ પ્રથમ કર્યું હતું, કારણ કે ત્યાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. હવે સરકારે કેટલી ઘણી બધી દીકરીઓ માટે, મહિલાઓ માટે યોજનાઓ બહાર પાડી છે. તેથી હવે ગુજરાત રાજ્યના પરિણામો જુઓ, SSC HSC તથા 2015 ના પરિણામ જુઓ, દીકરી કરતા દીકરા કરતા દીકરીના પરિણામ ખૂબ જ વધી ગયા છે. અને વર્ગખંડમાં તમે જુઓ તો છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા વધારે છે, અને ભણવામાં પણ છોકરાઓ કરતા છોકરીઓના નંબર વધારે આવે છે. બીજી પ્રવૃત્તિઓમાં પણ દીકરીઓ જ આગળ છે. છેલ્લે હું એટલું જ કહીશ કે દીકરી બાપનો શ્વાસ કહેવાય, માતાનો વિશ્વાસ કહેવાય, અને ભાઈનો અઢળક હોવાના લે તો પ્રેમ કહેવાય. છેલ્લે હું એટલું જ કહીશ બીજું કે તમામને, કે આપણી આદિવાસી દીકરીઓને ભણાવજો, આગળ વધારજો અને એમનું જીવન સુંદર રાખજો. સુંદર રીતે